एवरीवन, આજે છે 30 ડિસેમ્બર એટલે વર્ષના છેલ્લા દિવસને બસ એક જ દિવસની વાર છે. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને તમે જાણો છો કે આ દિવસ બુધવાર, શુક્રવાર કે રવિવારે વધુ પ્રમાણમાં આવે છે. આમ તો ક્રિસમસના દિવસથી જ ન્યૂ યર પાર્ટી માટેનો માહોલ સેટ થઈ જાય છે અને ઘણી બધી જગ્યાએ ઘણી બધી પ્રકારની પાર્ટીઓ માટેની ફાઇનલ તૈયારી કરવાનો આજે છેલ્લો દિવસ છે. જો તમે પણ તમારા ઘરે પાર્ટી રાખવાનું વિચારતા હો તો ડોન્ટ વરી, કારણ કે વાનગીઓની તૈયારીઓ અમે અહીંયા જ કરાવવાના છીએ. તો ચાલો, ન્યૂ યર પાર્ટી માટે અગાઉથી તૈયારીઓ કરાવશે પારુલ મોદી, જેમાં સૌથી પહેલા બનશે એક સરસ મજાનું ડિઝર્ટ, જેમાં બનશે બ્લેક ફોરેસ્ટ ચીઝ કેક વિથ મિરર ગ્લેઝ. ત્યારબાદ સૂપની એક સરસ મજાની વેરાયટી સોપા દી ક્વેસો. ત્યારબાદ ડીપની એક સરસ મજાની વેરાયટી ચીઝી કોર્ન હેલોપીનો ડીપ. અને લાસ્ટમાં બનશે બન પીઝા. એક્સાઇટિંગ છે ને બધી જ રેસિપીસ? તો બિલકુલ રાહ નહીં જોઈએ, શરૂ કરી દઈએ અંગૂર તુવેરના રસોઈ શો. આવતીકાલે જે લોકો પોતાના ઘરે પાર્ટી રાખવાના હોય તો એ લોકો માટે પાર્ટી મેન્યુ માટે તમે શું આઈડિયા આપશો? એવી રીતનું રાખવું જોઈએ કે તમે એન્જોય પણ કરી શકો અને બહુ સરસ તમે સર્વ પણ કરી શકો. ઓકે, બરાબર છે. અને એવી મસ્ત ચાર રેસિપીસ તમે આજે બતાવવાના છો. ઓકે, શરૂઆત આપણે એક ડિઝર્ટ થી કરીએ છીએ, બ્લેક ફોરેસ્ટ ચીઝ કેક વિથ મિરર ગ્લેઝ. યસ, ચીઝ કેક માં બ્લેક ફોરેસ્ટ નો ટેસ્ટ આવશે. હા, શું વાત છે. બોલો, બ્લેક ફોરેસ્ટ કેક આપણે બહુ જ બધી વાર અઢળક વાર ખાધેલી હોય અને ક્રિસમસ અને ન્યુ યર એટલે કેક તો જોઈએ. એકદમ સાચી વાત છે. અને આજે તો ચીઝ કેક લઈએ છીએ. યસ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગી રહી છે. તો એનો બીજી શું ખાસિયત કહી શકીએ? એનો જે ગ્લેઝ કરવાના છે એકદમ સરસ થશે. યસ, એકદમ અટ્રેક્ટિવ. યસ, અને ચીઝ કેક તો ટેસ્ટી બનવાની જ છે. યસ, તો સામગ્રી જોઈ લઈએ. ચોક્કસ. એના માટે ડાર્ક ચોકલેટ, કન્ડેન્સ મિલ્ક, વ્હીપ ક્રીમ, વ્હાઈટ ચોકલેટ, દળેલી ખાંડ, બ્રાઉની, લિક્વિડ ગ્લુકોઝ, ચેરી, વેજ જિલેટિન અને હંગ કર્ડ. ઓકે, શરૂ કરીએ. ચોક્કસ. એક મિક્સિંગ બાઉલ લઈશું. હા, મિક્સિંગ બાઉલમાં 50 ગ્રામ ડાર્ક ચોકલેટ લઈ લઈએ છીએ. એની સાથે વેજ જિલેટિન, હાફ ટેબલ સ્પૂન વેજ જિલેટિનને 2 ટેબલ સ્પૂન પાણીમાં ઓગાળી દીધેલું છે એ લઈશું અને બરોબર સરસ રીતે મિક્સ કરી લઈશું. આગળ ઘણી વાર કહેલું છે કે જ્યારે પણ જિલેટીનનું પાણી એડ કરીએ ત્યારે રૂમ ટેમ્પરેચર પરના જ ઇન્ગ્રીડિયન્ટ હોવા જોઈએ. જો ઠંડા ઇન્ગ્રીડિયન્ટ હશે ફ્રીઝના તો જિલેટીનના એકદમ લમ્સ પડી જશે. હવે એમાં 3 ટેબલ સ્પૂન હંગ કર્ડ અથવા તો જો ક્રીમ ચીઝ અવેલેબલ હોય તો એ લેવાનું. અને જે હંકડ યુઝ કરીએ એકદમ મસ્કોટ લેવાનું, મતલબ પાણી એકદમ નિતારી, એકદમ નિતારીને લગભગ 24 કલાક પાણી નિતારેલું જોઈએ અને એને એકદમ મિક્સીમાં ચન કરી લેવાનું. ઓકે, કે જેથી કરીને એકદમ આ સ્મૂથ થઈ જશે. 2 ટેબલ સ્પૂન દળેલી ખાંડ એડ કરીશું. પહેલા આ બધાને બરોબર મિક્સ કરી લઈએ. અને જો ક્રીમ ચીઝ અવેલેબલ હોય તો એનું પ્રમાણ કેટલું રાખીએ? 3 ટેબલ સ્પૂન. સેમ. હવે એમાં ચેરીનું જે સિરપ છે 1 ટેબલ સ્પૂન જેટલું એડ કરીશું. અચ્છા, જે 10 ચેરી આવે છે એનો. ઓકે. અને વ્હીપ ક્રીમ 100 ગ્રામ ક્રીમને વ્હીપ કરી લીધેલું છે અને નોન ડેરી ક્રીમ છે. યસ. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ. જનરલી બ્લેક ફોરેસ્ટમાં ક્રીમ
પ્લેન જ હોય છે, વ્હાઇટ જ હોય છે, પણ આમાં થોડો ચેન્જ લીધો છે. ઓકે, મિક્સચર રેડી થઈ ગયું છે, હવે એસેમ્બલ કરીશું. ઓકે, આ રીતનો સિલિકોન મોલ્ડ લઈએ છીએ. સૌથી પહેલા આ જે ચીઝકેકનો મિક્સચર છે એ નીચે પાથરીશું. ઓકે, આખો મોલ્ડને કવર કરી લેવાનો છે. અચ્છા, એટલે એક લેયર જેવું બનાવીએ છીએ. હા, લેયર જેવું બનાવી દઈએ છીએ. ઓકે, અને બેઝમાં થોડુંક થીક રાખવાનું. રાઈટ, તો આશરે કેટલું લેવાનું મિક્સચર? આખો ભરી દેવાનો છે ધીરે ધીરે કરીને, એટલે એ પ્રમાણે લેતા જવાનું. આટલું કર્યા પછી આ જે ચેરી છે એમાંથી સીટ કાઢી નાખેલા છે. ઓકે, અને લગભગ 3-4 ચેરી વચ્ચે મૂકીશું. ઓકે, પાણીની તારીને મૂકવાના. હવે એને આ મિક્સચરથી કવર કરી લઈશું. ઓકે, એટલે બ્લેક ફોરેસ્ટ કેકમાં પણ વચ્ચે ચેરીઝ હોય છે, સેમ એ રીતે. એક્ઝેક્ટલી. અચ્છા, હવે બ્રાઉનીના પીસ લીધા છે, ચોકલેટ બ્રાઉની છે. ઓકે, એને એના પર મૂકીશું. અચ્છા, અને સપોઝ જે મોળા બિસ્કિટ આવે છે એ મૂકવા હોય તો પણ મૂકી શકાય છે. ઓકે, હવે એને સોગી કરવા જે ચેરી સિરપ છે એ થોડુંક પાથરીશું એના પર. અચ્છા, જેમ બ્લેક ફોરેસ્ટમાં સ્પોન્જને ચેરી સિરપથી સોક કરવામાં આવતું હોય છે, એટલે એનો ટેસ્ટ આવી જાય. એમાં ટેસ્ટ પણ આવી જશે અને થોડુંક સોફ્ટ પણ થઈ જશે. હવે એને કવર કરી લઈશું. ઓકે, એકદમ પ્રોપર કવર કરી દેવાનું. કમ્પ્લીટલી છેક ઉપર સુધી. યસ, એકદમ લેવલ કરી દેવાનું. રાઈટ, હવે આ રીતની ઓએચપી શીટ લઈ અને આ રીતે લેવલ કરી દેવાનું છે. અચ્છા, એટલે એકદમ ઈઝી થઈ જશે. વધારાનું બધું સાઈડમાંથી લઈ લઈશું. આ રીતે કર્યા પછી એને ફ્રીઝરમાં લગભગ 3-4 કલાક માટે એને સેટ કરવાનું છે, કે જેથી કરીને ઈઝીલી અનમોલ્ડ થઈ જશે. વેલકમ બેક ટુ યોર ફેવરેટ અંગુર તુવેદા રસોઈ શો. અત્યારે માર્કેટમાં ગ્લેઝવાળી કેક ને ડિઝર્ટ્સ ને બધું બહુ મળતું થઈ ગયું છે. એકચ્યુઅલી એ જે મિરર ગ્લેઝ જે આવે છે એ ગ્લેઝ રેડી મળતો હોય છે માર્કેટમાં, પણ બહુ એક્સપેન્સિવ હોય છે. એટલે આજે આપણે અહીંયા વ્યુઅરને બતાવીશું, ઘરે બનાવતા શીખવાડીશું. શું વાત છે, અરે વાહ, એટલે વ્યુઅર્સ જાતે જ ઘરે બનાવી શકે. ઓકે, હવે એના માટે એક પેન લઈશું. ગેસ હમણાં નથી કરવાનો ચાલુ. સૌથી પહેલાં લિક્વિડ ગ્લુકોઝ લઈશું. લિક્વિડ ગ્લુકોઝ ના હોય તો કોર્ન સિરપ પણ માર્કેટમાં મળે છે, એ પણ લઈ શકાય છે. 100 ગ્રામ લિક્વિડ ગ્લુકોઝ લઈએ છીએ. હંમેશા લિક્વિડ ગ્લુકોઝ લેવા માટે હાથને પાણી વાળો કરી દેવાનો. ઓકે, બહુ સ્ટીકી હોય ને? યસ, જો એકદમ હાથમાંથી છૂટું પડી જશે. યસ, હવે એમાં 50 ml પાણી એડ કરીશું. અચ્છા, અને હવે ગેસ ચાલુ કરીએ. હવે એમાં 100 ગ્રામ ખાંડ એડ કરીશું. અચ્છા, આખી પણ લઈ શકાય છે. ઓકે, અને આમ આપને આપણે ફોલો કરવાનું છે સ્ટ્રિક્ટલી? કરીએ તો વધારે સારું છે, રિઝલ્ટ વધારે સારું મળશે. ઓકે, હવે એને ઉભરો આવે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે. ઉભરો આવે એટલે એનું ટેમ્પરેચર લગભગ 100 થી ઉપર થયું ગણાય. અચ્છા, હવે ગેસ બંધ કરી દઈએ. ઓકે, જસ્ટ એક બોઇલ આવે છે. યસ, એટલું જ. અને જો આખી ખાંડ લઈએ તો ખાંડ ઓગળી જવી જોઈએ, એનો દાણો ના રહેવો જોઈએ, એ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. હવે 1 ટેબલસ્પૂન વેજ જિલેટીન પાણીમાં પલાળી રાખેલું એને એડ કરીશું, અને સાથે 100 ગ્રામ કન્ડેન્સ મિલ્ક. ઓકે, એટલે ગ્લુકોઝ, ખાંડ અને કન્ડેન્સ મિલ્ક. યસ, ત્રણેયની ગળાશ લેવાની. યસ, હવે એને મિક્સ કરી લઈએ. ઓકે, અને એકદમ સરસ રીતે ઓગાળી લેવાનું છે. ઓકે, એટલે એક વખત બોઇલ આવી જાય પછી જ કન્ડેન્સ મિલ્ક એડ કરવાનું. ગેસ બંધ કરીને પછી જ જિલેટીન અને કન્ડેન્સ મિલ્ક એડ કરવાના રહેશે. રાઈટ,
હવે એક મિક્સિંગ બોલ લઈશું, એમાં 100 ગ્રામ વ્હાઈટ ચોકલેટ લઈએ છીએ. અચ્છા. અને એમાં આ ગરમ મિશ્રણ એડ કરી દઈશું. ઓકે. હવે એમાં હેન્ડ બ્લેન્ડર ફેરવી અને મિક્સ કરીશું. સરસ રીતે બ્લેન્ડ થઈ ગયું છે. લમ્પ્સ ના રહેવા જોઈએ અને ચોકલેટનો દાણો પણ ના રહેવો જોઈએ. હવે એને ગાળી લઈએ. આ ઠરશે ને એમ ઘટ થતું જશે. ઓકે. તો ગ્લેઝમાં આપણે જિલેટીન વાપરવાનું શું રીઝન? જિલેટીન થી એક ગ્લેઝ પણ સરસ આવશે અને કેક અથવા તો ડેઝર્ટ્સ ઉપર જેના પર પણ એપ્લાય કરીશું તો એના પર બહુ સરસ રીતે સેટ થઈ જશે. ઓકે. આ બેઝિક ગ્લેઝ થયું. ઓકે. અત્યારે આપણે વ્હાઈટ ચોકલેટ થી કર્યું છે, એવી જ રીતે ડાર્ક ચોકલેટ થી પણ કરી શકાય છે. અચ્છા. અને માર્કેટમાં વ્હાઈટ અને ડાર્ક બંને મળે છે. બરાબર. અને હવે આમાં કલર એડ કરી અને જુદા જુદા તમારે જે મનગમતા કલર હોય એડ કરી શકાય છે. રાઈટ. હવે 4 કલર કરીએ છીએ આપણે. ઓકે. ચારે બાઉલમાં થોડું થોડું કાઢીશું. હવે એમાં કલર એડ કરીશું. જેલ કલર આવે છે માર્કેટમાં મળે છે, એ પણ એડ કરી શકાય છે. ઓકે. એકમાં બ્લુ કલર એડ કરીશું. અને આ રીતે લિક્વિડ ફોર્મમાં હોય એવા જ કલર લેવા? લિક્વિડ જ લેવા પડે આમાં. અચ્છા, પાવડર ફોર્મ નહીં નહીં ચાલે. લિક્વિડ અથવા તો જેલ કલર. રાઈટ. હવે એકમાં વાયોલેટ કરીશું. કોઈ એક કલર કરવો હોય તો પણ કરી શકાય છે. હવે એકમાં પિંક કરીશું. ચારે કલરના ગ્લેઝ બની ગયા છે. હવે ડેઝર્ટ્સને ફ્રીઝમાંથી કાઢી અને એના પર એપ્લાય કરીશું. યસ. ચીઝ કેકને અનમોલ કરી દીધી છે. યસ. અને એને આવી રીતે વાયર રેક ઉપર રાખવાનું. બરાબર. અને હવે આ જે ગ્લેઝ બનાવ્યા છે એને એક બાઉલમાં રેન્ડમલી મિક્સ કરીશું. જ્યારે પણ પોર કરવાનું હોય કેક ઉપર કે ડેઝર્ટ ઉપર ત્યારે એનું ટેમ્પરેચર 32 થી 35 ડિગ્રી હોવું જોઈએ. જો તમારી પાસે ટેમ્પરેચર મીટર ના હોય તો લ્યુક વોર્મ હોવું જોઈએ. અચ્છા. એટલું રાખવાનું. બરાબર. એટલે એકદમ ઠરેલું પણ ના હોવું જોઈએ અને એકદમ ગરમ પણ ના હોવું જોઈએ. હવે આ બ્લુ કલર લઈશું અને આ વાયોલેટ. હવે એને રેન્ડમલી જ મિક્સ કરવાનું છે. ઓકે. અનઈવન. હા. અચ્છા. અને તરત જ ડેઝર્ટ ઉપર પોર કરી દઈશું. ઓકે. હવે આ જે પિંક છે એને ઉપરથી ડ્રિઝલ કરીશું. અચ્છા. હવે આ રીતે કર્યા પછી ટેપિંગ કરી લેવાનું એટલે બધું ડ્રીપ આઉટ થઈ જશે. એકદમ ડ્રીપ થઈ જાય પછી જ એને સર્વિંગ બાઉલમાં અથવા તો પ્લેટમાં કે જેમાં લેવું હોય એમાં લઈ શકાય છે. ઓકે. હવે એના પર સિલ્વર ડસ્ટિંગ કરીશું. અને આ રીતના સ્પ્રિંકલર્સ આવતા હોય છે માર્કેટમાં, એડિબલ જ હોય છે, એ થોડાક નાખીશું.
ટાઈમ પર ડિઝર્ટ જેટલું અટ્રેક્ટિવ હોય એટલું જ તમારો વટ પડે. આ રીતે કમ્પ્લીટ કર્યા પછી એને ફ્રીઝમાં રાખવાનું અને જ્યારે પણ સર્વ કરવું હોય ત્યારે ચિલ્ડ્રન સર્વ કરવાનું. યસ, અત્યારે આપણે એને સર્વ કરી દઈએ. ઓકે, બ્લેક ફોરેસ્ટ ચીઝ કેક વિથ મિરર ગ્લેઝ બનાવવા માટે જોઈશે. ચીઝ કેક બનાવવા માટે મેલ્ટેડ ડાર્ક ચોકલેટ 50 ગ્રામ, વેજ જીલેટિન 1/2 ટેબલ સ્પૂન, હંકર 3 ટેબલ સ્પૂન, દળેલી ખાંડ 2 ટેબલ સ્પૂન, ચેરી સિરપ 1 ટેબલ સ્પૂન, વ્હીપ ક્રીમ 100 ગ્રામ, ચેરીઝ જરૂર મુજબ, બ્રાઉનીની સ્લાઈસ 2-4 નંગ. ગ્લેઝ બનાવવા માટે જોઈશે લિક્વિડ ગ્લુકોઝ 100 ગ્રામ, ખાંડ 100 ગ્રામ, વેજ જીલેટિન 1 ટેબલ સ્પૂન, પાણી 50 ml, કન્ડેન્સ મિલ્ક 100 ગ્રામ. અન્ય સામગ્રીમાં જોઈશે 3-4 પ્રકારના ફૂડ કલર્સ, વ્હાઇટ ચોકલેટ, ગ્લિટર ડસ્ટિંગ અને ગોલ્ડન સ્પ્રિંકલર્સ. બ્લેક ફોરેસ્ટ ચીઝ કેક વિથ મિરર ગ્લેઝ બનાવવાની રીત. સૌ પ્રથમ ચીઝ કેક બનાવવા માટે એક બાઉલમાં ડાર્ક ચોકલેટ અને વેજ જીલેટિન ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં હંકર, દળેલી ખાંડ, ચેરીની સિરપ અને વ્હીપ ક્રીમ લઈ મિક્સ કરી લો. આ મિશ્રણને સિલિકોન મોલ્ડમાં લગાવી તેમાં ચેરી અને બ્રાઉનીની સ્લાઈસ મૂકી ચેરી સિરપથી બ્રાઉનીને સોક કરી ચીઝ કેકના મિશ્રણને કવર કરી ફિનિશિંગ આપી ફ્રીઝરમાં 3-4 કલાક માટે સેટ કરવા મૂકો. હવે એક પેનમાં લિક્વિડ ગ્લુકોઝ, પાણી અને ખાંડ ઉમેરી એક ઉભરો આવે ત્યાં સુધી કૂક કરી લો. હવે ગેસ ઓફ કરી તેમાં વેજ જીલેટિન અને કન્ડેન્સ મિલ્ક ઉમેરી મિક્સ કરી લો. હવે એક બાઉલમાં વ્હાઇટ ચોકલેટ લઈ તેમાં કન્ડેન્સ મિલ્ક વાળું મિશ્રણ ઉમેરી બ્લેન્ડ કરી લો. બ્લેન્ડ કરી તેને ગાળી લો. હવે આ મિશ્રણના 4 ભાગ કરી અલગ અલગ કલર ઉમેરી મિક્સ કરી લો. ચારેય ગ્લેઝને એક બાઉલમાં મિક્સ કરી અનઇવન રીતે મિક્સ કરી લો અને ચીઝ કેક ઉપર પોર કરી લો. છેલ્લે ચીઝ કેક ઉપર ગ્લિટર ડસ્ટિંગ અને ગોલ્ડન સ્પ્રિંકલર ભભરાવી ફ્રીઝમાં ચિલ કરી સર્વ કરો. તો તૈયાર છે એકદમ ઇન્ટરેસ્ટિંગ બ્લેક ફોરેસ્ટ ચીઝ કેક વિથ મિરર ગ્લેઝ. વેલકમ બેક ટુ યોર ફેવરેટ અંગુર તુવેરદાર રસોઈ શો. આ રસોડે બની રહી છે ન્યુ યર પાર્ટી માટે કેટલીક અમેઝિંગ વેરાયટી. પારુલબેન ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ડિઝર્ટ બનાવ્યું અને હવે એક ઇન્ટરેસ્ટિંગ સૂપ લઈએ છે ઇન્ટરનેશનલ સ્ટાઇલ, સોપા ડી ક્વેસો. યસ, ઓકે, નામ એકદમ અલગ છે, કઈ જ ખબર નથી પડતી કે શું બનવાનું છે. સોપા એટલે સૂપ અને ક્વેસો એટલે ચીઝ. અચ્છા, ઓકે, એટલે ચીઝ ની ફ્લેવર વાળો સૂપ બનશે. ચીઝ સૂપ જ બનશે. ચીઝ સૂપ જ બનવાનો. ચીઝ નો સૂપ. ઓકે, એટલે એમાં ફ્લેવર કઈ આવશે? મેક્સિકન ફ્લેવર આવશે. અચ્છા, ઓકે, તો ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. ચોક્કસ. એના માટે ચીઝ સ્લાઈસ, ટબેસ્કો સોસ, વેજીટેબલ સ્ટોક, લીલા કાંદાનો લીલો ભાગ અને સફેદ ભાગ, દૂધ, રેડ કેપ્સિકમ, ચીઝ, કોથમીર, લસણ, બટર, ચીલી ફ્લેક્સ, સેલરી અને એલાપીનો. ઓકે, શરૂ કરીએ. ચોક્કસથી ગેસ ચાલુ કરીએ. એમાં 1/2 ટેબલ સ્પૂન બટર લઈએ છીએ. લીલા કાંદાનો સફેદ ભાગ બારીક ચોપ કરી લેવાનો અને એ 1 ટેબલ સ્પૂન એડ કરીશું. સાથે 1 ટીસ્પૂન લસણની પેસ્ટ. હવે એને સાંતળી લેવાનું છે. ઓકે, એટલે આ એકદમ માઇલ્ડ ફ્લેવરનો સૂપ બનવાનો છે. અચ્છા, કાંદા અને લસણ સરસ રીતે સંતળાઈ જવા જોઈએ. હવે એમાં 2 ટેબલ સ્પૂન મેંદો એડ કરીશું. મેંદાને સાધારણ સાંતળવાનો છે અને પછી ધીરે ધીરે વેજીટેબલ સ્ટોક એડ કરતા જઈશું. વ્હાઇટ સ્ટોક લઈએ છીએ. પહેલા થોડોક જ નાખી અને લમ્સ તોડી નાખવાના. બરાબર, એટલે એક સાથે બધું નહીં નાખી દેવાનું. હા, તો નહીં તો જો એક સાથે નાખશું તો બ્લેન્ડર ફેરવવું પડશે લમ્સ તોડવા માટે. ધીરે ધીરે કરીને નાખીશું તો વાંધો નહીં આવે. લમ્સ પણ તૂટતા જશે અને મિક્સ પણ થતું જશે. બરાબર છે. હવે બીજો સ્ટોક થોડોક એડ કરીશું.
લગભગ 1.5 કપ જેટલો સ્ટોક લઈશું. ઓકે. એટલે જે સૂપની કન્સિસ્ટન્સી છે એ આનાથી જ આવશે? એ જે મેંદો એડ કર્યો એનાથી આવશે અને સાથે ચીઝ એડ કરીશું એનાથી પણ આવશે. અચ્છા. અત્યારે ઠંડીની સીઝન હોય એટલે પાર્ટી હોય એટલે હંમેશા સૂપ કાઉન્ટર અને સ્ટાર્ટર કાઉન્ટર એના પાસે ભીડ વધારે હોય, કારણ કે ગરમ ગરમ વસ્તુઓ ખાવાની લોકોને વધારે ઈચ્છા થતી હોય. સાચી વાત છે. હવે એમાં 1.5 કપ દૂધ એડ કરીશું. બરોબર સરસ રીતે મિક્સ કરી લેવાનું. હવે એમાં 1 ટેબલસ્પૂન રેડ કેપ્સિકમ એડ કરીશું. ઓપ્શનલ છે, અવોઇડ કરવું હોય તો કરી શકાય છે, અથવા તો ગ્રીન લેવા હોય તો પણ લઈ શકાય છે, અને ત્રણે કલરના પણ લઈ શકાય છે. સેલરીની દાંડી, આનાથી ટેસ્ટ બહુ સરસ આવશે. 1 ટેબલસ્પૂન વ્હાઇટ પેપર પાવડર, 1/4 ટીસ્પૂન એલાપીનો છે, લગભગ 3-4 સ્લાઇસ એડ કરીશું. બારીક ચોપ કરીને લેવું હોય તો પણ લઈ શકાય છે. સોલ્ટ ટુ ટેસ્ટ. ચીઝ એડ કરવાનું છે એટલે સોલ્ટ જરા ઓછું જ એડ કરવાનું. એકદમ સરસ ક્રીમી ચીઝી સૂપ રેડી થશે. યસ. લીલા કાંદાના પાન છે, 1 ટેબલસ્પૂન બારીક ચોપ કરીને, અને કોથમીર 1/2 ટેબલસ્પૂન. ચીઝ કોરિએન્ડર સૂપ કરવો હોય તો એકલી કોથમીર જ એડ કરવાની, આગળ જે બીજું બધું આપણે એડ કર્યું કેપ્સિકમ એલાપીનો એ બધું એવોઇડ કરી દેવાનું. ઓકે. હવે એક ઉપરો લાવીશું. ઓકે. સારું, હવે શું કરીશું? બસ હવે થોડુંક પાણી એડ કરીશું. અચ્છા. 1/2 કપ જેટલું. એટલે આ સૂપ કેવો રહેશે, થીક કે એકદમ પતલો? ના, પતલો નહીં રહે, થોડોક થીક, અને એકદમ થીક પણ નહીં, સેમી થીક જેવો રહેશે. બરાબર. હવે એમાં ટબેસ્કો સોસ એડ કરીશું, 3-4 ડ્રોપ, અને ચીલી ફ્લેક્સ. એની જસ્ટ ફ્લેવર આપવાની છે, તીખો નથી કરવાનો. હવે એમાં પ્રોસેસ ચીઝ એડ કરીશું. ગેસ ધીરો રાખીને જ કરવાનું. લગભગ 3/4 કપ પ્રોસેસ ચીઝ એડ કરીએ છીએ. અચ્છા, એટલે ખાસ્તા એવા પ્રમાણે. યસ. અને એની સાથે ચીઝ સ્લાઈસ, જે યલો આવે છે કાઉ મિલ્કમાંથી બને છે, એ લઈએ છીએ. 2 સ્લાઈસ લઈએ છીએ. ચીઝ મેલ્ટ થશે એટલે સૂપ થીક થશે, પછી જો જરૂર લાગે તો દૂધ અથવા તો પાણી એડ કરી શકાય છે. ઓકે. અને સતત હલાવતા રહેવાનું કે જેથી ચીઝ નીચે ચોંટી ન જાય. અને આ થોડું પડ્યો રહેશે સૂપ તો થીક થતો જશે. થીક થશે. ગરમ કરીશું તો પાછો કન્સિસ્ટન્સી આવી જશે, પણ જો એવું લાગે તો થોડુંક પાણી એડ કરી શકાય છે અથવા તો દૂધ. સૂપ રેડી થઈ ગયો છે, હવે એને સર્વ કરી દઈએ. હવે ઉપરથી ટબેસ્કો સોસ જ્યારે સર્વ કરીએ ત્યારે સાથે મૂકવાનો, જેને લેવું હોય એ લઈ શકે છે. અને કોથમીરથી ગાર્નિશ કરીએ. તો રેડી છે એકદમ વિન્ટર માટે અને ન્યૂ ઇયર પાર્ટી માટેનો એપ્રોપ્રિએટ સૂપ, સોપાદી ક્રેસો, અને એને ગાર્લિક બ્રેડ સાથે પણ સર્વ કરી શકાય છે. અને એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. સોપાદી ક્વેસો બનાવવા માટે જોઈશે બટર 1/2 ટેબલસ્પૂન, લીલી ડુંગળીનો સફેદ ભાગ,
एक टेबल स्पून, लसणनी पेस्ट एक टीस्पून, मैंदो बे टेबल स्पून, वेजिटेबल व्हाइट स्टॉक 1/2 कप, दूध 1/2 कप, कैप्सिकम एक टेबल स्पून, सेलेरीनी डांडी एक टेबल स्पून, सफेद मरी पाउडर 1/4 टीस्पून, हलपीनोस 3-4 स्लाइस, मीठू स्वाद प्रमाणे, लीली डूंगरीना पान एक टेबल स्पून, कोथमीर 1/2 टेबल स्पून, पानी जरूर मुजब, टबेस्को सॉस 3-4 ड्रॉप्स, चिली फ्लेक्स 1/2 टीस्पून, प्रोसेस चीज 3/4 कप, टी स्लाइस बेनम। सर्विंग माटे जोईशे गार्लिक ब्रेड। सोपा डी क्वेसो बनावानी रीत। सौ प्रथम एक पैन में बटर ले, तेमा लीली डुंगळीनो सफेद भाग अने लसणनी पेस्ट उमेरी सांतरी लो। त्यारबाद तेमा मैंदो शेकी थोड़ो थोड़ो वेजिटेबल स्टॉक उमेरी मिक्स करी लो। त्यारबाद तेमा दूध, कैप्सिकम, सेलेरीनी डांडी, सफेद मरी पाउडर, हलपीनोस, मीठू, लीली डुंगळीना पान अने कोथमीर उमेरी मिक्स करी कूक करी लो। हवे तेमा पानी, टबेस्को सॉस, चिली फ्लेक्स, चीजनू छीन અને ચીઝ સ્લાઈસ ઉમેરી મિક્સ કરી કૂક થવા દો। સૂપને ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરો। તો તૈયાર છે એકદમ ટેસ્ટી સોપાદી ક્વેસો। પરબેન ન્યુ યર પાર્ટી માટે અત્યારે છે ટેરેસ પાર્ટી, અથવા તો તમારી સોસાયટી મોટી હોય, ગાર્ડન સરસ હોય તો પછી ગાર્ડન પાર્ટી પણ કરતા હોય છે, તો એના માટે તમે શું સજેસ્ટ કરી શકો? તો એના માટે બાર્બેક્યુ પાર્ટી બહુ જ એપ્રોપ્રિએટ છે, અને ડિઝર્ટમાં વિચારીએ તો હોટ ડિઝર્ટ પણ એટલું જ હિટ જશે। બરાબર છે, અને આઈ થિંક કે સ્ટાર્ટર્સ તમે વધારે પ્રમાણમાં રાખો તો બી બધાને મજા આવી જશે। એ તો જોઈએ, જે તમે ઇનહાઉસ કરો કે આઉટહાઉસ કરો, બંનેમાં સ્ટાર્ટર તો જોઈએ। બરાબર છે, અને અત્યારે એકદમ અલગ જ ટાઈપની ડિશ લઈ રહ્યા છીએ આપણે, ચીઝી કોર્ન હેલાપીનો ડિપ। યસ, એટલે એક ડિપ રેડી થવાનું, ડિપ રેડી થશે। ઓકે, એટલે એમાં કઈ ફ્લેવર લીધી છે આપણે? એમાં આપણે મેક્સિકન લીધી છે। ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। ચોક્કસ, એના માટે મોઝરેલા, બારીક ચોપ કરેલા કાંદા, બાફેલી મકાઈના દાણા, પ્રોસેસ ચીઝ, બેબી ટોમેટો, 3 કલરના કેપ્સિકમ, પાર્સલે, બેઝિલ, હંકડ, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ છે, રેડ એલાપીનો છે, લસણ છે, ટાકો સિઝનિંગ છે અને ચીઝ સ્પ્રિટ છે। ઓકે, અને આ બધામાંથી એક ડિપ બનવાનું છે? યસ। ઓકે, અને એ પણ ક્વિક બનશે। ઓકે, તો શરૂ કરીએ। સૌથી પહેલા એક બોલમાં એનું ડ્રેસિંગ ટાઈપનું બનાવીશું। હંકડ છે 1/2 કપ લઈએ છે, અને એને મિક્સીમાં ચર્ન કરી અને એકદમ સ્મૂથ કરી દીધેલું છે। બરાબર, ચીઝ સ્પ્રેડ એડ કરીશું, જે મેક્સિકન ફ્લેવરનું છે। અચ્છા, એલાપીનો વાળું છે, એ મળે છે માર્કેટમાં। હા, હવે એમાં મોઝરેલા છીણીને એડ કરીશું। ઓકે, લગભગ 3-4 ટેબલસ્પૂન જેટલું લેવાનું છે। અને સાથે ચીઝ લઈશું, એમાં મેં ચીઝા લીધેલું છે। અચ્છા, લગભગ 100 ગ્રામ જેટલું લેવાનું। ઓકે, એટલે ચીઝ નું ખાસું એવું પ્રમાણ લઈએ છીએ। હવે એમાં વાટેલું લસણ છે, એ 2 ટીસ્પૂન એડ કરીશું, સાથે 1 ટેબલસ્પૂન બટર। આ બધાને સરસ રીતે પહેલા મિક્સ કરી દઈએ, અને આની સાથે જ આપણે પ્રોસેસ ચીઝ નું કોમ્બિનેશન કરવું હોય તો પણ લઈ શકાય છે, પણ આને બેક કરવાનું છે, એટલે ચીઝા લઈશું તો સરસ સ્મેલ થશે। રાઈટ, ડીપનો બેસ રેડી થઈ ગયો, હવે બાકીના ઇન્ગ્રેડિયન્ટ એડ કરીએ। ઓકે, બાફેલા મકાઈના દાણા એક મોટો બાઉલ ભરીને લઈએ છીએ, એક મીડિયમ સાઈઝનું ઓનિયન બારીક ચોપ કરેલું, 3 કલરના બેલ પેપર છે 3 ટેબલસ્પૂન લઈશું, રેડ એલાપીનો છે એ લગભગ 8-10 નંગ લઈશું, અને ગ્રીન એલાપીનો એ 3-4 સ્લાઈસ, ચીલી ફ્લેક્સ 1 ટીસ્પૂન, ટાકો સિઝનિંગ 1 ટેબલસ્પૂન જેટલું, સ્વાદ પ્રમાણે મીઠું, ચીઝ છે એટલે સાચવીને એડ કરવાનું, અને મકાઈના દાણા બાફ્યા ત્યારે પણ મેં મીઠું એડ કરેલું છે। મકાઈના દાણા હું જ્યારે પણ બાફું ત્યારે મીઠું અને ખાંડ બંને એડ કરું છું, એનાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે। મિક્સ હર્બ,
બે ટીસ્પૂન ક્રશ કરીને લઈશું. તો અત્યારે જેમ આપણે કોર્ન અને કેપ્સિકમ લીધા છે, તો બીજા કોઈ વેજીટેબલ્સ તમને સારા લાગે ખરા? મેજોરિટી કોર્ન વધારે સારું લાગે છે. અધરવાઇઝ તમારે બીજા કોઈ વેજીટેબલ લેવા હોય તો બ્રોકોલી છે કે એવું કંઈ લઈ શકો છો. ઓકે, ચીઝ અને બ્રોકોલીનું કોમ્બિનેશન સારું લાગે છે. અને આ ડીપ સાથે કેવા સ્ટાર્ટર્સ સર્વ કરી શકીએ? એની સાથે તમે કોઈ પણ ડીપ ફ્રાય સ્ટાર્ટર પણ હોય તો પણ જાય છે. અને ચિપ્સ આવે છે જે બધી માર્કેટમાં મળે છે એ પણ જાય, બ્રેડ સ્ટિક પણ જાય, બધું જાય છે. ઓકે, પિઝા મસાલા 2 ટીસ્પૂન, બેબી ટોમેટો આવી રીતે હાફ કરીને એડ કરીશું. ઓકે, આખા પણ નાખી શકાય છે પણ ડીપ છે એટલે લેવો ફાવે એટલા માટે થઈને આવી રીતે કરીએ છીએ. લગભગ 5-6 નંગ લઈએ છીએ. હવે પાર્સલે છે એને બારીક ચોપ કરીને લઈશું. લગભગ 1 ટેબલસ્પૂન. જો ફ્રેશ અવેલેબલ ના હોય તો ડ્રાય પણ એડ કરી શકાય છે. અને બેઝિલ હાથેથી ચોપ કરીને લઈશું. લગભગ 8-10 પાન. હવે એને સરસ રીતે મિક્સ કરી લઈએ. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે એને ગ્રીસ કરેલી ઓવનની ટ્રેમાં લઈ લઈશું. એટલે આ રીતે જેટલી પણ ક્વોન્ટિટી બનાવી છે આપણે ડીપની એ બધી જ આપણે ડિશમાં એસેમ્બલ કરી. યસ. અચ્છા, અને જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે જેને બેક કરવા મૂકવાનું, આ રીતે કરીને ફ્રીઝમાં મૂકી દેવાનું. અચ્છા, અને પછી જ્યારે સર્વ કરવાનું હોય એની લગભગ અડધો કલાક પહેલા ફ્રીઝમાંથી બહાર કાઢી લેવાનું અને પછી બેક કરવા મૂકી દેવાનું. ઓકે, હવે એને પ્રીહીટ કરેલા ઓવનમાં બેક કરવા મૂકીશું. ઓકે, ડિગ્રી ટેમ્પરેચર ઉપર લગભગ 15-20 મિનિટ એને બેક કરીશું. ડીપ બેક થઈને રેડી થઈ ગયું છે. હવે એને રેડ ચીલીથી ગાર્નિશ કરીશું. એકદમ ઇઝી અને ટેસ્ટી એવું જે ડીપ છે એ ખરેખર ટ્રાય કરવા જેવું છે. ચીઝી કોર્ન હાલાપીનો ડીપ બનાવવા માટે જોઈશે. ડ્રેસિંગ બનાવવા માટે હંકર 1/2 કપ હાલાપીનો ફ્લેવર ચીઝ સ્પ્રેડ 1 ટેબલસ્પૂન, મોઝરેલા ચીઝ 3 ટેબલસ્પૂન, ચીઝા ચીઝ 100 ગ્રામ, લસણ 2 ટીસ્પૂન, બટર 1 ટેબલસ્પૂન, બાફેલી મકાઈ 1 બાઉલ, બારીક સમારેલી ડુંગળી 1 નંગ, બેલ પેપર્સ 3 ટેબલસ્પૂન, રેડ હાલાપીનોસ 8-10 સ્લાઈસ, ગ્રીન હાલાપીનોસ 3-4 સ્લાઈસ, ચીલી ફ્લેક્સ 1 ટીસ્પૂન, ટાકો સીઝનિંગ 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, મિક્સ હર્બ્સ 2 ટીસ્પૂન, પિઝા મસાલા 2 ટીસ્પૂન, બેબી ટોમેટોસ 5-6 નંગ, સમારેલી પાર્સલે 1 ટેબલસ્પૂન, બેઝિલ 10-12 પાન. ચીઝી કોર્ન હાલાપીનો ડીપ બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં હંકર ફ્લેવર્ડ ચીઝ સ્પ્રેડ, મોઝરેલા ચીઝ, ચીઝા ચીઝ, લસણ અને બટર લઈ બરાબર મિક્સ કરી લો. હવે તેમાં બાફેલી મકાઈ, ડુંગળી, બેલ પેપર્સ, રેડ હેલોપીનોસ, ગ્રીન હેલોપીનોસ, ચીલી ફ્લેક્સ, ટાકો સીઝનિંગ, મીઠું, મિક્સ હર્બ, પિઝા મસાલા, બેબી ટોમેટોસ, પાર્સલે અને બેઝિલ મેરી મિક્સ કરી લો. મિશ્રણને ગ્રીસ કરેલી બેક ડીશમાં લઈ પ્રી હીટેડ અવનમાં 200 ડિગ્રી ઉપર 15-20 મિનિટ માટે બેક કરવા મૂકો. બેક થઈ ગયા બાદ ચીઝી કોર્ન હાલાપીનો ડીપને કમ બેક ટુ યોર ફેવરેટ અંગૂર તુએદાર રસોઈ શો. ન્યૂ યર પાર્ટી માટે સરસ મજાની વાનગીઓ બની રહી છે પારુલ મોદી સાથે. પારુલ બેન,
ખૂબ જ સરસ વાનગીઓ બની રહી છે અને હવે પિઝા લઈએ છીએ. યસ, બન પિઝા. યસ, બન પિઝા. એટલે એ બન ની અંદર પિઝા બનવાના છે? યસ, ટેસ્ટ એનો પિઝા જેવો આવશે પણ બન માં બનાવીશું. અરે વાહ, અને એકદમ ઈઝી છે? એકદમ ઈઝી. શું વાત છે, તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ચોક્કસ. એના માટે 3 કલરના બેલ પેપર, ઓનિયન અને ચીઝ નું બન છે, મોઝરેલા, ટોમેટો, પિઝા સોસ, ચીઝા, કાંદા, બટર, પિઝા મસાલા, મિક્સ હર્બ, ચીલી ફ્લેક્સ અને બેઝિલ. એટલે પિઝામાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈતા હોય છે એ જ છે? એ જ લઈએ છે. ઓકે, શરૂ કરીએ. ચોક્કસથી. એક પ્લેટમાં આ બન લઈએ છે, એને ઉપરથી મેં કટ કરી અને આ રીતે સ્કૂપ કરી લીધેલું છે. અચ્છા, ઓકે. સૌથી પહેલા એમાં નીચે બટર એપ્લાય કરીશું. તો બનમાં તો ઘણી બધી ફ્લેવર્સ આવતી હોય છે ને, તો બીજી કઈ ફ્લેવર આની સાથે સેટ થશે? કોઈ પણ લઈ શકાય છે અને પ્લેન પણ લઈ શકાય છે. ઓકે. અને અત્યારે મેં આ રીતનું મોટું લીધું છે, પણ જે બર્ગર બનાવે છે એ પણ લઈ શકાય છે. અચ્છા. યસ. ઓકે, તો એ થોડા મિની સાઈઝના પિઝા રેડી થશે ને. હવે એમાં નીચે પિઝા સોસ એપ્લાય કરીશું. ઓકે. એકદમ સ્મૂથ પિઝા સોસ લઈએ છે. યસ. હવે કાંદા થોડા નીચે પાથરીશું. અચ્છા, તો આ પિઝામાં આપણે અગાઉથી પ્રિપેરેશન કરવી હોય તો કેટલી કરી શકીએ? એસેમ્બલ કરીને રાખી શકાય છે. અચ્છા, રાખી શકાય છે. તો એ સોગી નહીં થઈ જાય? ના, એટલે નીચે બટર એપ્લાય કર્યું છે. ઓકે. હવે ટામેટા. કેપ્સિકમ 3 કલરના લઈએ છે, અને કોઈ એક લેવું હોય તો પણ લઈ શકાય છે. બરાબર. હવે એના પર ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું. પિઝા મસાલા. ચીલી ફ્લેક્સ. સ્લાઈસરથી સ્લાઈસ કરી લીધેલું મોઝરેલા છે. અચ્છા, એ મૂકીશું. થોડુંક મીઠું સ્પ્રિંકલ કરીશું, એકદમ લાઇટ. હવે એના પર અગેન પિઝા સોસ એપ્લાય કરીશું. હવે એના પર ચીઝા છીણીને પાથરીશું. ચીઝની ક્વોન્ટિટી આપણા પ્રમાણે ડિસાઈડ કરી શકાય છે. ઘણા લોકો ચીઝ અવોઇડ કરતા હોય છે અને ખાતા પણ નથી હોતા. બરાબર. તો પનીર લેવાનું. અચ્છા, ઓકે. તો પનીરની સ્લાઈસીસ લઈ શકીએ? પનીરની સ્લાઈસ લઈ શકીએ, અથવા તો આવી રીતે છીણીને પણ એડ કરી શકાય છે. ઓકે. લગભગ 1 ક્યુબ જેટલું લઈએ છીએ અત્યારે. હા. ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. હવે એના પર અગેન ચીલી ફ્લેક્સ. ઓકે. પિઝા મસાલા અને ઓરેગાનો લઈએ છે. હવે એના પર બેઝિલ રફલી ચોપ કરીને પાથરી દઈશું. ઓકે. તમારે જે ટોપિંગ લેવું હોય એ લઈ શકાય છે. હવે એનું લીડ બંધ કરી દઈશું. અચ્છા. હવે આખા બંને એલ્યુમિનિયમ ફોઇલમાં લઈ લઈશું. અચ્છા. અને ઉપર કવર કરી દઈએ. ઓકે. એટલે આ રીતે પેક કરીને જ આપણે રેડી કરીને રાખી શકાય? રાખી શકાય. અચ્છા. આ રીતે આખું બેક પણ કરી શકાય છે, પણ અત્યારે આપણે એલ્યુમિનિયમ ફોઇલ કાઢીને પછી બેક કરીશું. આને જસ્ટ પ્રેસ કરવા માટે થઈને જ એલ્યુમિનિયમ ફોઇલથી કવર કર્યું છે. જો એમનેમ પ્રેસ કરીશું તો બન તૂટી જશે. એટલે સાધારણ આ રીતે પ્રેસ કરી દેવાનું. અચ્છા, ઓકે. હવે કાઢી લઈએ. ઓકે. હવે બંને ઓવનની ટ્રેમાં લઈ લઈએ અને ટ્રેને ઓઇલથી પહેલાં ગ્રીસ કરી લઈશું. અથવા તો બટર પેપર હોય તો એ પણ મૂકી શકાય છે અને સિલિકોન મેટ પણ મૂકી શકાય છે. હવે એને બટરથી ગ્રીસ કરી લઈશું. ઓકે, ઉપર પણ કરીશું. યસ.
અને સાઈડ માં પણ કરી દેવાનું. હવે ફરીથી ઉપર થોડું ચીઝ અચ્છા અગેન સ્પ્રેડ કરીશું. યસ ઓકે. એટલે ટેમ્પટેશન થવું જોઈએ તમને ડિશ ને જોઈને. યસ અને ડિશ જોઈને ખ્યાલ આવવો જોઈએ કે આ પીઝા છે. મોઝરેલા મૂકીએ. થોડા કાંદા પણ મૂકીશું. ટોમેટો. એટલે જેમ ટોપિંગ કરતા હોઈએ બસ એવી જ રીતે. એવી જ રીતે કેપ્સિકમ પણ મૂકીએ છીએ. અને અગેન સીઝનિંગ કરીશું. પિઝા મસાલા. ઓરેગાનો. અને ચીલી ફ્લેક્સ. આટલું કર્યા પછી એને પ્રીહીટ કરેલા ઓવનમાં બેક કરવા મૂકીશું. વન 180 ડિગ્રી પર લગભગ 10-15 મિનિટ માટે એને બેક કરીશું. અધરવાઇઝ ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી. ઓકે. પાર્ટી માટે જો તમે કોઈ એવી ડિશ પ્લાન કરતા હો કે જેનું લાસ્ટ મિનિટ પ્રિપેરેશન કરવાનું હોય તો જેટલી તૈયારીઓ થઈ શકતી હોય એ બધી જ કરી દેવાની. કટિંગ ચોપિંગ કરીને એને સીલ કરીને સ્ટોર કરી દેવાનું. એટલે તમને જ્યારે પાર્ટીમાં એસેમ્બલિંગ કરશો તો ખૂબ જ આસાન થઈ જશે. અત્યારે સરસ મજાના બન પીઝા બેક કરવા મૂકેલા છે, તો લઈ લઈએ એક શોર્ટ બ્રેક. છે તમારું તમારા મનપસંદ અંગૂર તુવેરદાર રસોઈ શોમાં. સરસ મજાના બન પીઝા બેક થઈને રેડી છે, બસ સર્વ કરવાના છે. પારુલબેન, ખૂબ જ સરસ અરોમા આવી રહી છે બન પીઝાની. યસ, હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. એકદમ ઇઝી રેસિપી છે અને ટેસ્ટી પણ છે, એટલે પાર્ટીમાં ચોક્કસ ટ્રાય કરવા જેવો છે. પાક્કું. બન પિઝા બનાવવા માટે જોઈશે ઓનિયન એન્ડ ચીઝ ફ્લેવર બન 1 નંગ, બટર 1/4 કપ, પિઝા સોસ 1/4 કપ, ડુંગળી 1/4 કપ, બેલ પેપર્સ 1/4 કપ, ઓરિગેનો ચપટી, પિઝા મસાલા 1/4 ટીસ્પૂન, ચીલી ફ્લેક્સ 1/4 ટીસ્પૂન, ટામેટા 1/4 કપ, સ્લાઇસ કરેલ મોઝરેલા ચીઝ 2-3 સ્લાઇસ, મીઠું સ્વાદ પ્રમાણે, ચીઝા ચીઝ 1 કપ, બેઝિલ 2-3 પાન. બન પિઝા બનાવવાની રીત. સૌપ્રથમ સ્કૂપ કરેલા બનની અંદર બટર અને પિઝા સોસ લગાવી તેના ઉપર ડુંગળી, ટામેટા અને બેલ પેપર્સ પાથરી, ઉપરથી ઓરેગેનો, પિઝા મસાલા અને ચીલી ફ્લેક્સ ભભરાવી સ્લાઇસ કરેલું મોઝરેલા ચીઝ અને મીઠું સ્પ્રિંકલ કરી લો. હવે ફરીથી પિઝા સોસનું લેયર કરી ઉપરથી ચીઝા ચીઝ લઈ ફરીથી ચીલી ફ્લેક્સ, પિઝા મસાલા અને ઓરેગેનો ભભરાવી બેઝિલના પાન મૂકી કવર કરી બંને ફોઇલ પેપરથી કવર કરી બરાબર પ્રેસ કરી લો. હવે બંને ફોઇલ પેપર કાઢી ગ્રીસ કરેલી અવન ટ્રેમાં મૂકી બટરથી ગ્રીસ કરી ફરીથી ચીઝા ચીઝ, મોઝરેલા ચીઝ, ડુંગળી, ટામેટા અને બેલ પેપર્સ લઈ સીઝનિંગ કરી પ્રીહીટેડ અવનમાં 180 ડિગ્રી ઉપર 10-15 મિનિટ માટે બેક કરવા મૂકો. બેક થઈ ગયા બાદ બન પિઝાને સર્વ કરો. તો તૈયાર છે એકદમ ઇઝી એન્ડ ટેસ્ટી બન પિઝા. આવતીકાલે ન્યૂ યર પાર્ટી છે, એટલે ખૂબ બધા ગેસ્ટ ભેગા થશે. સ્પાર્કલિંગ ડેકોરેશન્સ, કેન્ડલ્સ અને ખૂબ બધા ફોટા પડાવીને તમે તમારી પાર્ટીને એકદમ મેમોરેબલ બનાવી દેશો. અને ગેસ્ટ સાથે તમે ખૂબ બધી ગેમ્સ પણ રમશો. તો આ ગેમ્સ રમવા માટે એક તમને સરસ મજાનો આઈડિયા આપું. જે પણ ગેસ્ટ આવે તેમની પાસે ફોર્ચ્યુન લખાવડાવો આવતા વર્ષ માટે. અને પછી આ ફોર્ચ્યુન ચિઠ્ઠીને એક બાઉલમાં ભેગી કરો અને જ્યારે તમે બધા જમવા બેસો ને ત્યારે આ બધી ચિઠ્ઠી એક પછી એક વાંચો. તમને ખૂબ જ મજા આવશે અને તમે યાદગાર પાર્ટી એન્જોય કરશો. તો ચાલો આ વાત સાથે અત્યારે લઉં છું રજા. આવતીકાલે ન્યૂ યર પાર્ટીના સેલિબ્રેશનમાં મળીશું. અને હા, તમારે આ સબ્જેક્ટ પર અમને કોઈ પણ સજેશન્સ આપવા હોય તો ચોક્કસથી આપી શકો આ એડ્રેસ પર. રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, ચજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો@thecolorsgujarati.com.